ચલો વિદ્યાર્થી મિત્રો આર્ય એજ્યુકેશન માં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો પ્રકરણ નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો માં દાખલા નંબર સ્વાધ્યાયનો 19મો દા પ્રશ્નની વાત કરવાની છે તો જય અને પ્રફુલા સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો 31/3/17 ના રોજ કાજા સરવૈયા અને વધારાની વિગતો પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો કાજુ સરવૈયું ઉભા ફોર્મમાં આપેલું હવાલા નંબર 1 જોઈએ તો આખર સ્ટોકની કિંમત 60,000 જો બરાબર ખાસ સમજો જેના 10% માલની એટલે 60,000 ના 10% એટલે 6,000 અને એ 6,000 ના માલની 20% કિંમત ઓછી બરાબર એટલે 1200 રૂપિયા આખર માલ સ્ટોકની કિંમત ઘટે છે એટલે અહીંયા કુલ માલ 60,000 એ 60,000 ના 10% એટલે 6,000 અને 6,000 માં 20% એટલે 1200 ઘટે છે હવે 20% માલ એટલે 12,000 થશે અને એ 12,000 ના માલમાં 10% કિંમત ઓછી એટલે ત્યાંથી 1200 ઘટશે અને હવે બાકીનો 70% માલ તો બાકીના 42,000 ના માલની 25% ઓછી કિંમત આંકવામાં આવી તો 6 × 7 = 42,000 અને એના 25% એટલે એનો ચોથો ભાગ 10,500 તો પહેલા 6,000 માંથી 1200 જાય એટલે 4800 વધશે 12,000 માંથી 1200 જાય તો 10,800 અને 42,000 માંથી 10,500 જાય તો 31,500 આ માલના સ્ટોકની કિંમત ટોટલ કરો એટલે એની કિંમત મળશે અથવા પહેલા માલમાંથી 1200 ઘટે બીજા માલમાંથી 1200 એટલે 2400 અને ત્રીજા માલમાંથી 10,500 ઘટે એટલે કુલ ઘટાડો થયો 12,900 60,000 માંથી 12,900 બાદ કરશો એટલે નવો આખર માલ સ્ટોક 47,100 જે વેપારની જમા અને મિલકત લેણા બાજુ દર્શાવવાનો છે બીજો નંબર મૂડી પર 10% તો જો મૂડી આપેલી છે 1,00,000 ના 10% એટલે 10,000 વ્યાજ થશે ત્યાં ટીક કરતા જજો અને બીજાની મૂડી છે 1,40,000 પણ એના માટે જો 4 નંબરના હવાલામાં કીધું છે કે 1/1/17 ના રોજ પ્રફુલા વધારાની મૂડી તરીકે 20,000 લાવ્યાશ તો એનો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો 1,40,000 માં 20,000 વધારો લાવ્યાશ એ ઓલરેડી ઉમેરાઈ ગયો છે તો હવે વ્યાજ ગણવા માટે એના સમયને ધ્યાનમાં રાખવાનો પહેલું તો વ્યાજ થઈ ગયું 10,000 જે ચાલુની જમા ફાળવણીની ઉધાર હવે 1,40,000 માંથી 20,000 આ તારીખે લેવા એ 20,000 હું બાદ કરી દઉં એટલે 1,20,000 ની મૂડી વર્ષની શરૂઆતમાંથી લેવા એના ઉપર 10% લેખે 12,000 હવે જે આ 20,000 ની મૂડી લેવા એની ઉપર આખા વર્ષનું વ્યાજ ગણીએ તો 2,000 થાય પણ 1/1/17 ના રોજ લેવા એટલે પહેલો બીજો ને ત્રીજો 12 મહિનાના 2,000 6 મહિનાના 1,000 અને 3 મહિનાના 500 થાય તો પેલું 12,000 વ્યાજ અને આ 500 એટલે પ્રફુલાના મૂડી પાસે લખો 12,500 વ્યાજ અને બીજી અસર ફાળવણીની ઉધાર હવે ચાલુ ખાતાની બાકી પર 9% તો તમને જો એની નીચે ચાલુ ખાતું જઈનું આપ્યું 12,000 12,000 ના 9% 12,9 = 108 લખો 10,80 અને 4,000 ના 12% નહીં 9% એટલે 9,4 = 36 360 પ્રફુલાના ચાલુ ખાતાનો વ્યાજ જે એની બાકી જમા હોય તો ચાલુની જમા ફાળવણીની ઉધાર ઉધાર બાકી હોય તો ચાલુની ઉધાર ફાળવણીની જમા ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું કીધું પહેલા ભાગીદારનો ઉપાડ છે 12,000 અને એના 12% ગણો તો કેટલા થશે પણ એ ભાગીદારના ઉપાડ માટે જો કંઈક તમને કીધું છે 5 નંબર
કે જય દર માસની આખરની તારીખે 1000 નો ઉપાડ કર્યો છે તો 12 મહિનામાં 12 વખત ઉપાડ કરેલો હોય તો 12000 ઈ 12 મહિનાના 1 મહિનાના 1000 અને 1000 ના અંતમે અંતની તારીખે ઉપાડ કરેલો હોય તો n = 66 / 12 એવો પહેલા પ્રકરણની અંદર જોઈ ગયા શરૂઆતમાં હોય તો 78 / 12 તો 1000 / 12 / 66 / 100 / 12 એટલે 660 રૂપિયા બરાબર જૈના ઉપાડ પાસે વ્યાજ લખો પ્રફુલાનો ઉપાડ છે 16000 અને એ 16000 ના 12% ગણીએ બરાબર સોરી 9% 12% જ છે ઉપાડ પર પણ એના માટે જો એમ કીધું પ્રફુલાએ 1/10/16 ના રોજ ઉપાડ કર્યો છે એટલે 6 મહિના માટે જ ઉપાડ કર્યો છે તો 6 મહિનાના ટકા અડધા કે 6% તો 16000 ના 6% 16696 એટલે 960 પ્રફુલાના ઉપાડ નું વ્યાજ પણ જે આગળ તમને જો હવાલા નંબર કીધો 7 કે પ્રફુલા 1/12/2016 ના રોજ અંગત વપરાશ માટે 2000 નો માલ લઈ ગઈ જેની વેચાણ નોંધમાં 2400 થી નોંધ થઈ તો એની આપણે 4 અસર આપશું પણ ઉપાડથી માલ 2000 નો લઈ ગયા તો 2000 ઉપર 12% લખે 12/2/24 આખા વર્ષનું થાય વ્યાજ 240 પણ ઉપાડ કરેલો છે 1/12/16 ના રોજ એટલે 12મો પહેલો બીજો ને ત્રીજો 4 મહિના તો 240 થી 12 મહિનાનું વ્યાજ એને 12 ભાગી નાખીએ એટલે 1 મહિનાનો 20 રૂપિયા વ્યાજ અને એવા 4 મહિનાનો 2480 રૂપિયા વ્યાજ થશે જે આગળના ઉપાડનું વ્યાજ 960 અને 80 એટલે 1040 પ્રફુલાના ઉપાડ પાસે લખો 1040 ઉપાડનો વ્યાજ છે ચાલુની ઉધાર ફાળવણીની જમા ચાલો હવે ત્રીજો નંબર કે જૈને માસિક પગાર 700 લેખે આપવાનો છે તો 12/7/84 કુલ પગાર 8400 ફાળવણીની ઉધાર બાજુ બતાવશું જેમાં 4 માસનો પગાર તેમણે ઉપાડી લીધો છે એટલે 4 મહિનાનો પગાર એ ઘરે લઈ ગયો છે તો આપણે ફાળવણીમાં તો પૂરેપૂરા ખર્ચ તરીકે બાદ કરશું એટલે 8400 અને જે ઉપાડ તરીકે ઘરે લઈ ગયેલો જેનો સમાવેશ પગારમાં થયેલો તો જો તમને પગાર આપેલો એમાંથી 7428 માઇનસ કરો જૈનો પગાર એક નફા નુકસાનની ઉધાર બાજુ અસર કુલ પગાર ફાળવણીની ઉધારી બીજી અસર અને જેટલો હવે 8 મહિનાનો બાકી 8756 રૂપિયા એટલા જ આપણે ચાલુ ખાતાની જમા બતાવશું કારણ કે 4 મહિનાનો ઉપાડી ગયેલો એટલે હવે એનો અહીંયા પેઢીમાં જેટલો જમા હોય એટલો જ ચાલુ ખાતામાં અસર અપાય ચાલો હવે પ્રફુલા મૂડી લેવી તેની વાત થઈ ગઈ ઉપાડના સમયની વાત કરી નાખી યંત્રો પર 9% લેખે તો જો તમને લાસ્ટ એન્ટ્રીમાં યંત્રો આપ્યા છે 52000 પણ ત્યાં કૌંસમાં કીધું છે 31/12/16 ના રોજ વધારો છે 12000 તો એ 12000 આપણે એમાંથી સાઈડમાં મૂકી દઈએ તો 40000 ના યંત્રોથી આ વર્ષની શરૂઆતમાં તો યંત્રો ઉપર 9% એટલે 9436 વ્યાજ 40000 નો હવે આ 12000 નો વધારો કર્યો તો 12/9/108 એટલે 1080 થાય પણ એનો ઉપાડનું વ્યાજ થશે કુલ ખાલી પહેલો બીજો ને ત્રીજો 3 મહિનાનું વ્યાજ થશે તો 12 મહિનાના 1080 થયા તો 1 મહિનાના 90 રૂપિયા અને એવા 3 મહિનાના 9/3/27 એટલે 270 પહેલું 3600 ઘસારો હતો અને એમાં 270 ઉમેર્યો એટલે યંત્રનો ઘસારો યંત્રમાંથી માઇનસ કરો 3870 ચાલો હવે ફર્નિચર પર 5% ઘસારો ગણવાનો કીધો તો તમને ફર્નિચર આપેલું છે 84600 એની નીચે જ આપ્યું છે ફર્નિચરનું વેચાણ 1/10/16 ના રોજ કરેલું છે 14600 તો એ ફર્નિચરમાંથી એનું વેચાણ બાદ કરી દઈએ એટલે એના વધશે 60000 70000 હવે 70000 ના 5% એટલે 7/5/3500 રૂપિયા 70000 ના ફર્નિચરનો ઘસારો થયો યાદ રાખજો હવે જે વેચાણ કરેલું છે 14600 નું એનો આપણે 5% લેખે ગણીએ તો 1460
આખા વર્ષનો 1460 એટલે 730 રૂપિયા થશે પણ એમાંથી આપણે વ્યાજ ગણવાનો છે ઘસારો ગણવાનો છે 6 મહિનાનો તો 730 ના અડધા 365 તો 3500 ઘસારો અને આ વેચાણ કર્યું એનો 365 એટલે કુલ 3865 ફર્નિચરમાંથી માઈનસ કરો ઘસારો 7 નંબર પ્રફુલા જે અંગત વપરાશ માટે માલ લઈ ગઈ હતી 2000 નો તો જેટલાનો માલ લઈ ગઈ હતી એટલા એના ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ માલ અને એટલા રૂપિયા ખરીદીમાંથી ઉપાડથી ગેલ માલ બાદ કરવાનો આ બીજી અસર હવે એની નોંધ એને 2400 રૂપિયાથી વેચાણ નોંધમાં કરી હતી એટલે વેચાણમાંથી 2400 બાદ કરશું દેવાદારો માંથી 2400 બાદ કરશું એટલે 2400 રૂપિયાની અસર થશે 2000 રૂપિયાની અસર થશે હવે 2400 નો એક દેવાદાર નાદાર જાહેર થતા તેમની પાસેથી રૂપિયે 40 પૈસા ડિવિડન્ડ મળી શકે એમ છે રૂપિયે 40 પૈસા એટલે 40% જ ભી સમજી લેવાના તો 2400 રૂપિયાના 40% કરીએ એટલે 96 એટલે 960 રૂપિયા તો જે તમને દેવાદારો આપ્યા એમાંથી માઈનસ કરો એટલે સોરી 960 મળી શકે એમ છે એટલે 2400 માંથી 960 મળશે તો 1440 નહીં મળે એ દેવાદારમાંથી ગાલખાત તરીકે માઈનસ થશે ચાલો અંદરના હવાલામાં સ્ટોક આપ્યો છે શરૂઆતનો ભાડું 2017 ફેબ્રુઆરી મહિના સુધીનું જ આપ્યું એટલે 11 મહિનાનું આપ્યું માર્ચ મહિનાનું આપ્યું નથી તો 22000 ને 11 ભાગી નાખીએ 1 મહિનાના 2000 થશે જે ભાડામાં ઉમેરાશે ચૂકવવાનું બાકી ભાડું નફા નુકસાનની ઉધાર અને પાકા સરવૈયાની મૂડી દેવા ચાલો વીમા પ્રીમિયમ આપ્યું 30/6/17 ના રોજ પૂરા થતા વર્ષના 3600 રૂપિયા સહિત તો 3600 છે 12 મહિનાના એને 12 ભાગી નાખીએ એટલે 1 મહિનાના 300 થશે અને એવા 3 મહિના ચોથો પાંચમો અને છઠ્ઠો 3 મહિનાનું 3900 રૂપિયા વીમા પ્રીમિયમમાંથી બાદ થશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ નફા નુકસાનની ઉધાર બાજુથી બાદ કરશું અને અગાઉથી ચૂકવેલ લેણું કહેવાય સેકન્ડ એન્ટ્રી મિલકત લેણા બાજુ હવે પ્રફુલા એટલે ભાગીદાર અને ભાગીદારની લોન છે 10-20000ની તો એના ઉપર 6% લેખે 6-2-1200 રૂપિયા કુલ વ્યાજ થાય પણ એમાંથી 1-10-16 ના રોજ થી લોન લીધી એટલે 6 મહિનાના અડધા થશે 600 રૂપિયા જે પ્રફુલ્લાની લોનમાં ઉમેરાશે અને લોનનું વ્યાજ ખર્ચ નફા નુકસાનની ઉધાર ચાલો હવે એન્ટ્રી બતાવીએ તો સ્થિર મૂડી ખાતા 1,416 બાકી આગળ લાવ્યા 1,00,000 બીજાના 1,20,000 જે તારીખે શરૂઆતની તારીખે હવે 1-1-17 ના રોજ પ્રફુલા 20000 ની વધારાની મૂડી લાવી હતી એ ટોટલ કરીએ તો 1,41,000 એ જ બાકી અને એ જ બાકી પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ જૈની સ્થિર મૂડી 1,00,000 પ્રફુલાની સ્થિર મૂડી 1,40,000 ચાલો હવે ચાલુ ખાતા બતાવીએ ત્યારબાદ બાકી બતાવીએ તો એમાં જૈની ઉધાર બાકી છે પ્રફુલાની જમા બાકી છે 4000 અને 4000 રૂપિયાના આપણે ચાલુ ખાતાનું વ્યાજ ગણ્યું તો 360 હવે જૈની ઉધાર બાકી છે 12000 ચાલુની ઉધાર અને એના ચાલુ ખાતાનું વ્યાજ 1080 હવે ઉપાડ બતાવીએ તો પહેલા ભાગીદારના 12000 અને બીજા ભાગીદારના 16000 હવે ઉપાડ માલ તો પ્રફુલા 2000નો માલ લઈ ગઈ હતી અને ઉપાડનું વ્યાજ આપણે ગણ્યું તો પહેલા ભાગીદારના 660 અને બીજાના 1040 ચાલો હવે ઉપાડનું વ્યાજ ફાળવણીની જમા બાજુ જૈના 660 પ્રફુલાના 1040 એટલે 16-1-17-60 ચાલો હવે જૈના ચાલુ ખાતાનું વ્યાજ 1080 જમા
અને પ્રફુલ્લનની ચાલુ ખાતાનું વ્યાજ ફાળવણીની ઉધાર 360 હવે મૂડી પર વ્યાજ ગણીએ તો પહેલા ભાગીદારની મૂડી 1 લાખના 10% એટલે 10000 અને બીજા ભાગીદારની મૂડીનું વ્યાજ આપણે ગણ્યું તો 12500 બરાબર એની બીજી અસર ફાળવણીની ઉધાર બાજુ 10000 12500 એટલે કુલ 22500 હવે પ્રફુલ્લને જે સોરી જઈને પગાર આપવાનો બરાબર તો જઈનો પગાર ફાળવણીની ઉધાર બાજુ 12 ગુણ્યા 700 એટલે 12 × 7 = 8400 હવે એમાંથી એને 4 મહિનાનો પગાર ઉપાડી લીધો બરાબર એટલે 2800 માઈનસ કરતા 5600 રૂપિયા એના ચાલુ ખાતાની જમા અને એ જે 2800 પગાર પગારમાં સમાઈ ગયેલો હતો એટલે પગાર તમને આપેલો છે 20000 અંદર માઈનસ જૈનો પગાર 4 મહિના ગુણ્યા 700 એટલે 7 × 4 = 2800 બાદ કરીએ એટલે 17212 ચાલો હવે માલનો સ્ટોક આપેલો સરુનો માલ સ્ટોક વેપારની ઉધાર બાજુ 60000 ત્યારબાદ ખરીદી એપીસ તો વેપારની ઉધાર બાજુ અંદર 2 લાખ માઈનસ ખરીદ પર તમને એની નીચે જમા બાજુનું આપ્યું છે 12000 અને ત્યાર પછી પેલો ઉપાડથી ગયેલ માલ 2000 એટલે 14000 આમાંથી બાદ કરીએ એટલે 1,86,000 બહાર ચાલો હવે એ જ રીતે વેચાણ આપેલું 3,80,000 અંદર માઇનસ ઉપાડથી ગયેલ માલ 2400 રૂપિયા અને માઇનસ વેચાણ પરત 7000 એટલે 7 × 2 = 9400 બાદ કરીએ એટલે 3,70,600 ચાલો ખરીદી વેચાણ આવી ગયું માલ પરત આવી ગયું રોકડ શિલ્લક ઉધાર બાજુની 3,750 મિલકત લેણા અને જમા બાજુના જે બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો 15,750 મૂડી દેવા ત્યારબાદ હુંડીઓ તો એમાં જમા બાજુની દેવી હુંડી અને મૂડી દેવા બાજુ 14000 અને ઉધાર બાજુની લેણી હુંડી મિલકત લેણા બાજુ 18000 ચાલો હવે ભાડું તો નફા નુકસાનની ઉધાર બાજુ 22000 અંદર વત્તા ચૂકવવાનું બાકી ભાડું 2000 એટલે 24000 બહાર ચાલો વીમા પ્રીમિયમ એ બતાવી દઈએ 5700 અંદર માઇનસ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3 મહિનાના 900 તો 900 બાદ કરતા 4800 બહાર હવે એ વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ મિલકત લેણા બાજુ 900 અને જે કંઈ ચૂકવવાનું બાકી ભાડું સોરી આ ભાડું 2000 મૂડી દેવા ચાલો ત્યાર પછી મકાન આપેલું મકાન પર ચાલુ વર્ષનો ઘસારો આપ્યો એ સીધો બતાવી દઈએ નફા નુકસાનની ઉધાર 12000 અને મકાન મિલકત લેણા બાજુ 1,20,000 હવે યંત્રો આપ્યાસ અંદર 40000 વત્તા વધારો 12000 એટલે કુલ યંત્રો 52000 અને યંત્રોમાંથી આપણે ઘસારો ગણો 38,70 એ માઇનસ કરતા કેટલા આવે એ જણાવો કેટલા 38,130 એ 38,70 ઘસારો નફા નુકસાનની ઉધાર યંત્રનો ઘસારો 38,70 ચાલો યંત્ર આવી ગયું હવે
મકાન આવી ગયું મકાનનો ઘસારો આવી ગયો રેલવેનો વેપારને ઉધાર રેલવેનો રાપેલો 5300 હવે ફર્નિચર આપેલો મિલકત લેણા બાજુ 84600 અંદર માઈનસ વેચાણ 14600 એટલે અંદર 70000 અને માઈનસ આપણે ફર્નિચરનો કુલ ઘસારો ગણો તો 38560 ચાલો એમાંથી 38560 બાદ કરી અને કેટલા આવે એ જણાવો કેટલા 66135 ઓકે ચાલો એક ઘસારાની બીજી અસર નફા નુકસાનની ઉધાર બાજુ ફર્નિચરનો ઘસારો 38560 ચાલો ફર્નિચરનો વાત થઈ ગઈસ દેવાદારો લેણદારો તો દેવાદારો બતાવો મૂડી મિલકત લેણા બાજુ દેવાદારના 48000 અંદર માઈનસ ભૂલથી નોંધેલ વેચાણ 2400 બાદ કરો એટલે 45600 અંદર માઈનસ ગલખાદ અવાલાની 1440 બાદ કરતા કેટલા આવે એ જણાવો 44160 ચાલો એ ગાલખાતની બીજી અસર નફા નુકસાનની ઉધાર બાજુ તો ગાલખાત તમને જૂની આપેલી 1000 અંદર વત્તા નવી ગાલખાત 1440 એટલે 2440 બહાર અને એની સાથે જમા બાજુની તમને ગાલખાત પરત આપેલી 2000 જે નફા નુકસાનની જમા ચાલો હવે લેણદારો મૂડી દેવા બાજુ 16800 સીધા બહાર ત્યાર પછી પગાર તો એ પગાર આપણે દર્શાવી દીધો વીમા પ્રીમિયમ આવી ગયું ગલખાત ગલખાત પરત આવી ગઈ પ્રફુલાની લોન મૂડી દેવા બાજુ અંદર 20000 વત્તા ચૂકવવાનું બાકી વ્યાજ 600 એટલે 20600 બહાર અને એ લોનનું વ્યાજ નફા નુકસાનની ઉધાર બાજુ પ્રફુલાની લોન પર વ્યાજ 600 બહાર ચાલો વેતન મજૂરી વેપારની ઉધાર બાજુ 11000 હવે ઉધાર બાજુનો વટાવ એ આપેલ વટાવ કહેવાય નફા નુકસાનની ઉધાર બાજુ 650 અને જમા બાજુનો 850 મળેલ વટાવ નફા નુકસાનની જમા હવે વેપાર ખર્ચા નફા નુકસાનની ઉધાર બાજુ 1050 જાહેરાત ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ 8000 અને યંત્રો આવી ગયા હવે ફરીથી હવાલાઓ જોઈ લે તો આખર માલ સ્ટોક વેપારની જમા બાજુ 47100 અને બીજી અસર મિલકત લેણા બાજુ 47100 ચાલો બીજો નંબરનો હવાલો મૂડીનું વ્યાજ મૂડીની જમા અને ફાળવણીની ઉધાર ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ચાલુની જમા ફાળવણીની ઉધાર ઉધાર બાકીનું વ્યાજ ચાલુની ઉધાર ફાળવણીની જમા ઉપાડ પર વ્યાજ ચાલુની ઉધાર ફાળવણીની જમા સમયને ધ્યાનમાં રાખીને અલગ અલગ હતું એ આપણે ગણી લેવું હવે જઈને પગાર આપવાનો હતો જેનો 4 મહિનાનો સમાવેશ પગારમાં થયેલો હતો એ બાદ કર્યો ફાળવણીમાં પૂરેપૂરો પગાર દર્શાવશે અને જેટલો એનો પેઢીમાં જમા હોય તેટલા જ એના ચાલુ ખાતાની જમા બાજુ બતાવશે 8 મહિનાનો ચાલુ ખાતાની જમા 12 મહિનાનો ફાળવણીની ઉધાર અને 4 મહિનાનો જે પગારમાં સમાવેશ થઈ ગયો તો એ પગારમાંથી બાદ કર્યો મૂડીને પણ આપણે ધ્યાનમાં લીધીશ જયનો અને પ્રફુલાનો ઉપાડ ગણવામાં સમય ધ્યાનમાં લીધો યંત્ર ઉપર 9% લેખે ઘસારો બાદ કર્યો સેકન્ડ એન્ટ્રી નફા નુકસાનની ઉધાર
फर्नीचर माथी येनो घसारो बात करो सेकंड एंट्री नफा नुकसान ने उधार चलो હવે અંગત વપરાશ માટે પ્રફુલ્લા માલ લીધી 2000 જેનો ઉપાડ માલ કહેવાય ચાલુ ની ઉધાર એટલો ઉપાડ થઈ ગયેલ માલ ખરીદી માંથી બાદ અને એની વેચાણ નોંધ માં 2400 થી નોંધ હતી એટલે વેચાણ માંથી બાદ કર્યા 2400 અને એટલા જ દેવાદાર માંથી ભૂલ થી નોંધેલ ઉપાડ માલ ના અથવા વેચાણ ના એમ તમે તે બતાવી શકો તમે અને 2400 નો દેવાદાર નાદાર થતા 40 પૈસા લેખે રકમ મળશે તો 60 પૈસા લેખે રકમ ખોટી થશે 44-40 એ માઈનસ કર્યા દેવાદાર માંથી કાલખત નવી અને નફા નુકસાન ની ઉધાર બાજુ કોષ્ટક સ્વરૂપે પણ ભાડામાં ચૂકવવાનું બાકી ભાડું 1 મહિનાનું 2000 બાકી તો એ ઉમેર્યું અને બીજે અસર મૂડી દેવા વીમા પ્રીમિયમ માં 3 મહિનાનો અગાઉથી ચૂકવેલું તો એ બાદ કર્યું અને સેકન્ડ એન્ટ્રી મિલકત લેણા પ્રફુલ્લાની લોન માં એનું લોન નું બાકી વ્યાજ ઉમેર્યું બીજી અસર નફા નુકસાન ની ઉધાર બાજુ તો હવે કોઈ બીજી વિગત બાકી નથી ટોટલ કરો અને જે પ્રમાણેનો ટોટલ આવે એ જણાવો ચાલો તો વેપારની જમાનો ટોટલ બોલો 3,47,70 એટલે 4,17,700 4,17,700 એમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરી અને કેટલો જવાબ આવશે એ બોલો બોલો ઝડપથી 1,55,400 આ કાજો નફો નફા નુકસાન ની જમા લઈ જાવ 1,55,400 અને એમાં 28,50 ઉમેરતા 1,58,250 1,58,250 એમાંથી ઉધાર ની વિગત નો ટોટલ બાદ કરી અને તફાવત બોલો 79,775 આ ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ની જમા બાજુ બતાવો 79,775 અને એમાં જમાનો ટોટલ કરી અને બોલો કેટલો ટોટલ આવે 80,81,582,555 82,555 એમાંથી ઉધારની રકમ બાદ કરી વહેંચણી પાત્ર નફો કેટલો આવે એ બોલો 51,295 ચાલો એના સરખા બે ભાગ કરો એટલે 5 રૂપિયા એટલે 2.5 રૂપિયા થશે એટલે આપણે 1 ના ઉમેરી દઈશું 1 રૂપિયો એટલે પોઈન્ટ નીકળી જશે તો જઈના આવે 25,648 અને પ્રફુલ્લાના 25,647 ચાલો હવે નફો ચાલુ ની જમા લઈ જાઓ પહેલા ભાગીદારના 25,648 બીજાના 25,647 ચાલુની જમાનો ટોટલ કરો 35 ને 5 41,241,248 પહેલા ભાગીદારનો ટોટલ 41,248 બીજાના 42,507 ચાલો એ ઉધાર બાજુ મૂકો 41,248 અને 42,507 એમાંથી ઉધારના બાદ કરતા કેટલો તફાવત આવે છે બોલો 31,317 બાકી આગળ લઈ ગયા બંને ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી એવી પહેલાની 15,508 અને બીજાની 23,467
આલબને ચાલુ ખાતાની જમા બાકી મૂડી દેવા બાજુ જૈનું ચાલુ ખાતું 15508 અને બીજા ભાગીદારના 23467 અને હવે બંને બાજુ